नायब मुख्यमंत्री नितिन पटेल मान अंबाना कर्या दर्शन। नायब मुख्यमंत्री श्री नितिन भाई पटेल ना हस्ते दांता अंबाजी चारमार्गीय रस्तानुं करियुं लोकार्पण। नायब मुख्यमंत्री श्री त्रिशूलिया घाट उपरना व्यूम पॉइंटनुं करियुं लोकार्पण। नायब मुख्यमंत्री श्री त्रिशूलिया घाट उपरना व्यूम पॉइंटनुं करियुं लोकार्पण। त्यारबाद नायब मुख्यमंत्री श्री नितिन भाई पटेल ना हस्ते पवित्र यात्राधाम शक्तिपीठ अंबाजी डी के त्रिवेदी सर्कल खाते दांता अंबाजी चारमार्गीय रस्तानुं पण लोकार्पण करी शक्तिपीठ अंबाजी खाते मंदिर मान माताजीना दर्शन ज्ञान अने पूजा अर्चना कारी अने गादी उपर भजी महाराजना आशीर्वाद पण लीधा अने रक्षा कवच पण बंधाव्यु। त्रिशूलिया घाटी पर बनावेला व्यूम पॉइंटनुं लोकार्पण करियुं अने अंबाजी चार रस्ता पर दाता अंबाजी नवीन बनेल मार्ग लोकार्पण करी खुल्लो मुक्यो अने त्यारबाद तेमने अंबिका भोजनालयमां चालता जलियाण सदावृतनी मुलाकात लीधी अने त्यार पछी अंबाजी मंदिर मान मान अंबाना दर्शन करी अने माताजी नी गादी पर आशीर्वाद लीधा। નીતિનભાઈ પટેલે જણાવ્યું કે કોરોનાના લીધે બધા ધાર્મિક સ્થાનો બંધ હતા, હવે કોરોનાનો પ્રકોપ ઓછો થતા બધા ધાર્મિક સ્થાનો ખોલવામાં આવ્યા છે અને વેપારીઓને પણ ધંધામાં છૂટછાટ આપવામાં આવી છે તથા અમુક અમુક પ્રતિબંધો સાથે રથયાત્રાને પણ સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે તેમ જણાવ્યું અને કોરોનાની ત્રીજી લહેર વિશે જણાવતા કહ્યું કે માન અંબા કૃપા કરે કે ત્રીજી લહેર આવે જ નહીં અને કદાચ થોડી ઘણી આવી જાય તો સરકારની આરોગ્ય વિભાગની આ બાબતે સંપૂર્ણ તૈયારી છે। પ્રથમ અને બીજી લહેરના આંકડાઓ પરથી સરકારે દરેક પ્રકારની તૈયારીઓ કરી રાખી છે તેમ નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું। આજે પ્રસિદ્ધ યાત્રાધામને પવિત્ર અંબાજી માતાના દર્શનનો લાભ લેવાનો અવસર પ્રાપ્ત થયો છે। માર્ગ મકાન વિભાગના અનેક કામોનું આજે લોકાર્પણ કરવાની સાથે સાથે મુખ્ય હેતુ અહીંયા આવવાનો, અંબાજી માતાના દર્શન કરવાનો, સપરિવાર દર્શન કર્યા છે। કોરોના સમય દરમિયાન સ્વાભાવિક છે કે મંદિરમાં દર્શન બંધ હતા, મર્યાદિત હતા, ખૂબ ઓછા લોકોને દર્શન કરવાની છૂટ હતી। આવા સંજોગોમાં અમે આવી શક્યા નહોતા, ત્યારે હવે બધું માતાજીના આશીર્વાદથી સમગ્ર ગુજરાતમાં અને દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં સતત ઘટાડો થતો ગયો છે। આપણા ગુજરાત રાજ્યમાં તો 60-65ની વચ્ચે દર્દીઓની સંખ્યા આવી ગઈ છે, એટલે બધું જ હળવું થાય, બધું યથાવત થાય, દરેક વ્યક્તિઓના ધંધા રોજગાર બધું ચાલુ થાય અને લોકોની રોજગારી, આવક, પરિવારના ગુજરાન માટે જરૂરી બધું જ મળી રહે એ પ્રમાણેનું ગુજરાત સરકાર તરફથી પણ અનેક પ્રકારની છૂટછાટો આપી છે। નાગરિકોની ધાર્મિક ભાવનાની લાગણીને ધ્યાનમાં રાખી મંદિરોમાં પણ દર્શન માટે મોટાભાગની છૂટછાટ આપી દીધી છે। ભગવાન જગન્નાથની યાત્રા પણ કેટલાક નિયંત્રણો સાથે અષાઢી બજે આખા રાજ્યમાં કાઢવાની મંજૂરી આપી છે। આમ બધું યથાવત થાય, વેપાર ધંધા, ઉદ્યોગ, ધર્મ, સંસ્કૃતિ, પર્યટન, લોકોની રોજગારી, એ કામ અમે જ્યારે કરી રહ્યા છીએ ત્યારે અંબાજી માતાના દર્શન કરવાનો આજે અવસર પ્રાપ્ત થયો છે એને અમે ખૂબ ધન્યતા માનીએ છીએ અને અંબાજી માતાની કૃપાથી હજુ બધું વધુ ને વધુ